નવરાત્રિના 9 દિવસ માતાજીના ગુંડલા ગવાય છે અને ગરબા રમાય છે. 10મા દિવસે એટલે કે દશેરાના દિવસે ભારતભરમાં અને તેમાંય ખાસ કરીને ગુજરાતના અનેક જગ્યાએ રાવણનું પુતળું બનાવીને તેનું દહન કરવામાં આવે છે. ત્યારે જામનગરમાં પણ સિંધી સમાજ દ્વારા એક વિશાળ શોભાયાત્રાનું આયોજન બાદ પ્રદર્શન મેદાનમાં રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. દશેરામાં ઠેર ઠેર રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને રામ રાવણના નાટક દ્વારા આખ્યાન બને ભજવીને અંતે રાવણ દહન કરવામાં આવ્યું છે. ત્યારે જામનગર સિંધી સમાજ દ્વારા એક વિશાળ શોભાયાત્રાનું આયોજન દશેરાના દિવસે કરવામાં આવ્યું હતું, જે દિગ્વિજય પ્લોટ, હાઈવે ચોક, સેતાવાડ, દીપક સ્ટોકીજ, બેડી ગેટ, લીમડા લાઇન સાંજે 6 વાગે પ્રદર્શન મેદાનમાં પહોંચ્યા હતા, જ્યાં 35 ફૂટ ઊંચા રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પુતળાનું દહન કરવામાં આવેલ. સાથોસાથ આ શોભાયાત્રા બાદ પ્રદર્શન મેદાનમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવેલ હતા. રસ્તામાં ઠેર ઠેર શોભાયાત્રા રહેલા રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાન જેવા પાત્રોનું સ્વાગત પણ કરવામાં આવેલ હતું. જામનગર સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દ્વારકા જિલ્લામાં પણ ફાફડા, જલેબી, ચોરાફરી તેમજ અન્ય મીઠાઈ સહિતનું વેચાણ થઈ રહ્યું હતું. આમ અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયાદશમીનું પૂર્વ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.